માળિયા હાટીનાના અમરાપુર ગામે વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વીજ તંત્રએ જે કામ કરવાનું હોય તે કામ ખેડૂતોએ જાતે કરવું પડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હાટીનાના અમરાપુર ગામે વ્રજમી ડેમ વિસ્તારમાં આવેલ ખેડૂતોને વીજ તંત્રના પાપે તંત્રને કામ કરવાનું હોય તે કામ અમરાપુરના સરપંચની આગેવાની નીચે ખેડૂતોએ જાતે કામ કરવું પડ્યું છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ વરસાદ ખેંચાતા વ્રજમી ડેમ વિસ્તારમાં આવેલ ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે વીજ પુરવઠાની જરૂર પડતા ખેડૂતોએ વીજ તંત્રને રજૂઆત કરી વીજ પુરવઠો ચાલુ કરવાનું કહેતા વીજ તંત્રના અધિકારીઓએ વ્રજમી ડેમનું પાણી ભરાવાના કારણે ત્યાં વીજ લાઇનની કોઈ કામગીરી થઈ શકે તેમ નથી તેવું જણાવી દીધું છે. ખેડૂતોએ સરપંચને સાથે રાખી જાનના જોખમે ગળાડૂબ પાણીમાં ઉતરી અને વીજ લાઇનનું સમારકામ કરી જાતે વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. ત્યારે વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો ચાલુ કરવાનું કામ તંત્રએ કરવાનું હોય એ ન કરતા ખેડૂતોએ જાતે કર્યું છે. આ બાબતે ખેડૂતોએ વીજ તંત્રને લેખિતમાં પહેલા પણ રજૂઆત કરેલી હોય છતાં તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ સંભળાયો ન હોય ત્યારે ખેડૂતો જાનના જોખમે પોતાના પાકને બચાવવા કામગીરી કરી રહ્યા છે તે વીજ તંત્ર માટે શરમજનક ઘટના ગણી શકાય. હું અમરાપુર સરપંચ ભૈલુભાઈ સોલંકી. અમારા અમરાપુરથી જે આ વાડી વિસ્તારમાં પાવર જાય તેને કાતરાસા ફીટર કહેવામાં આવે. એટલે ત્યારથી અમારો આ પ્રશ્ન છે, છેલ્લા 3 વર્ષ થયા કે અમારી જે આ ડેમ વિસ્તારની જે લાઈન આવેલી છે તે બારોબાર ડેમની આ ડેમનું ભાગ છે. જે ડેમ જે ખેડૂતનું આ જે ખેતરો છે તે પાણીના ભર્યા, જેમાં સાચે સાચે પાણી છે, આ બધા ખેડૂતો છે. અહીંથી 100 ખેડૂતોને પાવર સપ્લાય થાય છે મિત્રો. તો આ પાવર અત્યારે અહીં જમ્પર ગયું એટલે પાવર મળતો નથી. અવારનવાર બીજીવીસીએલના ભાઈઓને રજૂઆત કરવા છતાં આજની તારીખમાં આ લાઈન ખસેડવામાં નથી આવી, જેથી કરીને જમ્પર કરવાની વાત આવે. આજ 8 દિવસથી અમે ફોલ્ટ લખાવેલો હોય તો બધા જીએબીના માણસો પણ વાંચે. ભાઈ બતાય જીએબીના માણસો એમને કીધું કે અમે અમારો જીવ જોખમમાં નાખીને ત્યાં ન આવી શકીએ, બરાબર છે. એટલે અને જો આ મગેરું પણ આજુબાજુમાં બધે છે, અમે અમારો જીવ જોખમમાં નાખીને, કારણ કે અમારે અમારા પરિવારને નભાડવો છે. અહીંથી પાવર મળે તો જ અમારો પાક છે એનું ઉત્પાદન અમે લઈ શકીએ. એટલે આ બધા ખેડૂતો અને અમે બધા અમારો જીવ જોખમમાં નાખીને સંપર્ક કરવા લાવીએ છીએ. અમે બધા મીડિયા શેર કરીએ છીએ, બધા મીડિયાના ભાઈઓને પણ વિનંતી કરીએ. હર હંમેશ માળિયા મીડિયાએ અમને સપોર્ટ કરેલો છે, તો બધા મીડિયાના ભાઈઓને પણ વિનંતી કે આ પ્રશ્ન છે એનો અમારો ક્રિટિકલ પ્રશ્ન છે. ખેડૂતના જીવના જોખમે સંપર્ક કરવા લાવીએ છીએ. ધારાસભ્ય શ્રી માન્ય ખરીદ વેચાણ સંઘ પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ, ભગવાનજીભાઈ કરકટિયા, તાલુકા પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ સિસોદિયા અને રાજેશભાઈ સુડાસમા, બધા આગેવાનોને વિનંતી છે કે આ પ્રશ્ન છે એ વહેલી તકે અમારો ઉકેલાય, અને જો આ ઉકેલાય નહીં તો અમે બધા પીજીવીસીએલ કચેરીએ જઈને અને આત્મવિલોપન કરશું, અને જરૂર પડશે તો રસ્તા રોકો આંદોલન અને તાળાબંધી પણ કરશું. એટલે બધાને વિનંતી છે કે આ પ્રશ્ન છે અમારો બહુ અતિ ભયંકર અને ગંભીર હોય તો બધા આની તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી અમને બધા મદદ.